શહેરના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા આજથી ફરીથી આંદોલન. સરકારે ગ્રેડ પે આપવાના પરિપત્ર બહાર પાડ્યા અને 4200 ગ્રેડ તિજોરી કચેરીએ મંજૂર ના કરતા સરકારી શાળાના શિક્ષકો ફરીથી આંદોલનના માર્ગે આવ્યા. ઉપલેટા શિક્ષણ અધિકારીની કચેરી બહાર શિક્ષકના દેખાવ થયા. 4200 ગ્રેડ બાબતે શિક્ષકોએ વિવિધ પોસ્ટર બેનર સાથે દેખાવ કર્યા. ગુજરાતના 6000 શિક્ષકોને આ 4200 ગ્રેડ પે નહીં મળતા આંદોલનોને રજૂઆત કરાઈ હતી. સરકાર તરફથી 17/3/2021 પરિપત્રમાં ગ્રેડ પે આપવાના બાબતે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો અને શિક્ષકોએ તેને આવકાર્યું હતું. રિપોર્ટિંગ બાય સરફરાજ કોડી, સ્પીડ ન્યૂઝ 17. આજરોજ ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે સમાન વેતન જે ડિફરન્સ છે, સરકાર દ્વારા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને અન્યાય કરવામાં આવે છે, એના માટે સોશિયલ મીડિયા દ્વારા અને સંઘ દ્વારા એક વિરોધ પ્રદર્શન માટે 10 દિવસનું આયોજન કરવામાં આવેલ છે. એમના ભાગરૂપે આજે સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ. અમારે તમામ ગુજરાત સરકારના જિલ્લા પંચાયતના શિક્ષકો જેનું કામ અમારાથી સમાન એક સરખું જ હોય છે, છતાં પણ એને 4200 ગ્રેડ પે મળે છે અને નગર પ્રાથમિક શિક્ષક સમિતિના શિક્ષકોને મળતું નથી. તો શિક્ષકોનો આ સમાન હક, સમાન વેતનનો હક સરકાર દ્વારા નિમણૂક કરે એવી અમારા લોકોની માંગણી છે. જો આ અઠવાડિયા દ્વારા અમે આવા વિરોધ અમારું આયોજન છે વિરોધનું, એમાંથી અમારા સરકાર દ્વારા કાંઈ એનું નિરાકરણ નહીં આવે તો અમે આગળનું જલદ આયોજન કરવાનું આયોજન કરીશું.